विद्यार्थी मित्रों, हूँ यशिका पटेल, आप सर्वेनु अमारी यूट्यूब चैनल दीपम ज्ञान क्रांति में हार्दिक स्वागत करूँ छूँ। मित्रों, आजना वीडियो में आप धोरण 12 वाणिज्य पत्र व्यवहार और सेक्रेटरियल प्रेक्टिस एट्ले कि SPCC अंतर्गत जो विभाग नंबर 2 है जे से सेक्रेटरियल प्रेक्टिस एनु चेप्टर नंबर 6 जे से कंपनी की सभाओ, तो एना अगाउना टॉपिक एट्ले कि सभा की गण संख्या एट्ले कि कोरम और सभापति एट्ले कि चेरमेन कोने कहवाय अने शा माटे एमनी जरूरियात प्रवर्ते छे तो एनी वात करीशुं। अगाउना वीडियो में आपणे सभानी नोटिस अने साथे साथे आपणे कार्यसूचि एटले के एजेंडानी विस्तृत चर्चा करी। तो आजना वीडियो में आपणे सभानी गण संख्या अने सभापति एटले के चेरमेन विशे चर्चा करीशुं। मित्रों, तमने शॉर्ट नोट में अथवा तो लॉन्ग क्वेश्चन में पूछाई शके। तो सर्वप्रथम आपणे वात करीए सभानी गण संख्या एटले के कोरम फॉर मीटिंग। एक वस्तु याद रखो कि गण संख्या एट्ले कि कोरम एट्ले कि लघुत्तम संख्या होवी जोईए। तमने खबर हशे कि संसद ज्यारे मळती होय के लोकसभा विधानसभाना ज्यारे सत्र मळे तो त्यारे पण शुं होय कि लघुत्तम कोरम एट्ले कि गण संख्या नक्की करवामां आवे, अने जो आ गण संख्या मुजबना सभ्यो न थाय तो कार्यवाही थती नथी। तो एवी ज रीते आपणी कंपनीमां पण एवुं छे कि जो गण संख्या नक्की करेल होय अने जो ए गण संख्याथी ओछी संख्या थाय तो कंपनीनी सभा जे छे ए कार्य करती नथी। तो आपणे जोईए सभानी गण संख्यानो अर्थ शुं छे। तो कंपनीनी सभाना कामकाज माटे ओछामां ओछा अमुक सभ्योनी हाजरी जरूरी छे जेथी सभानी कामगीरीने कायदेसर गणी शकाय। मैं तमने कीधुं के ओछामां ओछी अथवा तो लघुत्तम केटलाक सभ्योनी हाजरी अनिवार्य छे, अने तो ज शुं करवामां आवशे के सभानी जे कामगीरी छे एने कायदेसर गणी शकीए, तेने आपणे गण संख्या, कार्यसाधक संख्या के कोरम तरीके ओळखीए छे। जो तमने अहींयाथी 3 नाम जाणवा मळ्या, एक छे कोरम, एक छे गण संख्या अथवा तो कार्यसाधक। कार्यसाधक एटले के कार्य थई शके एटली संख्या। આજના કમ્પ્યુટર, ઇન્ટરનેટ, ટેકનોલોજીના આધુનિક યુગમાં વિડીયો કોન્ફરન્સ કે અન્ય ઓડિયો વિઝ્યુઅલ માધ્યમોથી ડિરેક્ટર્સની સભા, ડિરેક્ટર્સની હાજરીને કોરમ ગણી લેવામાં આવે છે। હવે શું થશે કે આજનું જે કમ્પ્યુટર છે, તો કમ્પ્યુટર યુગમાં અથવા તો ઇન્ટરનેટ અને ટેકનોલોજીના આધુનિક યુગમાં કોન્ફરન્સથી કે અન્ય કોઈક ઓડિયો વિઝ્યુઅલ માધ્યમોથી ડિરેક્ટરની સભામાં જો ડિરેક્ટર્સ હાજરી આપે એટલે કે પ્રત્યક્ષ રીતે સભાના સ્થળ ઉપર પ્રેઝન્ટ ન હોય પરંતુ કોઈક વિડીયો કોન્ફરન્સથી કે ઓડિયો વિઝ્યુઅલ માધ્યમથી જો એ સભા અટેન્ડ કરે તો એની હાજરીને પણ આપણે શું ગણી લેવામાં આવે છે, કોરમ તરીકે ગણી લેવામાં આવે છે। પછી આપણે જોઈ લઈએ કે સભાની ગણ સંખ્યા એટલે કે કોરમનું શું મહત્ત્વ છે। તો દરેક સભામાં ઓછામાં ઓછા અમુક સભ્યોની હાજરી અનિવાર્ય છે, તેના અભાવે સભાનું કામકાજ કાયદેસર ગણાતું નથી અને સભા મુલતવી રાખવી પડે છે। શું છે કે કમ્પલસરી ઓછામાં ઓછા અમુક સભ્યોની હાજરી જે અનિવાર્ય છે, નહીં તો કામકાજ કાયદેસર ગણાતું નથી અને જે તે સભા આપણે મુલતવી રાખવી પડે છે એટલે કે પોસ્ટપોન કરવી પડે છે। હવે જાહેર કંપનીની બાબતમાં જોઈએ તો શેરહોલ્ડરોની સંખ્યા 1000 સુધી હોય તો હાજર 5 સભ્યો, 1001થી 5000 સુધી હોય તો 15 સભ્યો અને 5001થી વધુ હોય તો 30 સભ્યો ગણ સંખ્યા તરીકે માની લેવામાં આવે છે। ખૂબ જ અગત્યનું છે મિત્રો, ધ્યાન રાખજો કે જો શેરહોલ્ડરોની સભા જાહેર કંપનીની આપણે વાત કરીએ તો જાહેર કંપનીમાં શું છે કે જો શેરહોલ્ડરોની સંખ્યા 1 થી લઈને 1000 સુધી છે, જો હું અહીંયા લખું છું 1 થી લઈને 1000, આપણે કોની વાત કરીએ છે તો જાહેર કંપનીની વાત કરીએ છે। તો જાહેર કંપનીમાં 1 થી લઈને 1000 સભ્યો હશે તો આપણા કોરમ તરીકે કેટલા સભ્યોને પસંદ કરવાના છે, 5 સભ્યો। હવે જુઓ 1001થી લઈને 5000 સુધીની સભ્ય સંખ્યા છે તો 15 સભ્યો અને 5001થી જો વધારે સભ્ય હોય તો 30 સભ્યને આપણે કોરમ તરીકે સ્વીકારવો પડશે। જો ફરીથી કહું છું કે જાહેર કંપનીની વાત કરીએ છીએ, 1 થી 1000 સભ્યો, કોરમ સંખ્યા 5, 1000થી લઈને 5000, કોરમ 15 અને 5001થી લઈને વધુ તો 30 સભ્યો આપણે કોરમ તરીકે પસંદ કરવા પડે છે। ખાનગી કંપનીની બાબતમાં વ્યક્તિગત રીતે હાજર રહેલા 2 સભ્યોને ગણ સંખ્યા તરીકે માની લેવામાં આવે છે। જો ખાનગી કંપનીની વાત કરીએ તો ફક્ત 2 સભ્યોને આપણે ગણ સંખ્યા તરીકે એટલે કે કોરમ તરીકે માની લઈએ છીએ। મોકૂફ રખાયેલ સભા જ્યારે મળે ત્યારે નિયમિત સમયથી 30 મિનિટ્સમાં કાર્યસાધક સંખ્યા ન થાય તો હાજર રહેલા સભ્યોની સંખ્યા એ જ કાર્યસાધક સંખ્યા ગણી લેવામાં આવે છે અને સભાની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવે છે। જો સમજો, એક વખત માની લઈએ કે આપણે 1 ડિસેમ્બરે સભા આયોજન કરી અને 1 ડિસેમ્બરે આપણી કોરમ જે છે એ થતી નથી, તો ફરીથી આપણે નોટિસ આપીને માની લઈએ કે 25 ડિસેમ્બરે સભા બોલાવી
અને 25 ડિસેમ્બર સુધીમાં પણ સભ્યો હાજર નહીં રહ્યા તો શું થશે? 25 ડિસેમ્બરના દિવસે 30 મિનિટ સુધી રાહ જોવામાં આવશે અને આ 30 મિનિટ સુધી રાહ જોઈ છતાં પણ સપોઝ કે માની લઈએ કે જો ખાનગી કંપની છે તો એક જ સભ્ય હાજર રહ્યો તો એને જ શું માની લેવામાં આવશે? આપણે કોરમ તરીકે ગણી લેવામાં આવે છે અને જે સભાની કાર્યવાહી છે એ પૂર્ણ કરવામાં આવશે, પણ એ પહેલાં એક વખત સભા મળેલી હોવી જોઈએ. એટલે કે બીજી વખત જ્યારે સભા મળશે તો ત્યારે 30 મિનિટ રાહ જોવાની અને પછી જેટલા સભ્યો હાજર હશે તો એને આપણે શું કરી લઈશું? કોરમ તરીકે ગણી લઈશું અને કાર્યવાહી પૂર્ણ કરીશું. એક જ વ્યક્તિની કંપનીના સંદર્ભમાં ઉપરની જોગવાઈ લાગુ પડતી નથી. જો એક જ વ્યક્તિ છે એટલે કે એકલ વ્યક્તિત્વ ધરાવતી કંપની છે તો એમાં તો કોઈ કોરમ લાગુ પડતું નથી, કારણ કે હી ઓર શી ઇટ સેલ્ફ હિમ સેલ્ફ ઇઝ ધ ઓનર ઓફ ધ કંપની, તો આમાં કોઈ જરૂર લાગુ પડતી નથી. હવે વાત કરીએ ચેરમેન એટલે કે સભાપતિ એટલે કે ચેરમેન અથવા તો ચેરપર્સનની. તો જુઓ અર્થ શું છે, તો કંપનીની સભાની કાર્યવાહી ચલાવવા માટે સભ્યો દ્વારા જે વ્યક્તિની પસંદગી કરવામાં આવે તે વ્યક્તિને ચેરમેન તરીકે ઓળખવામાં આવે છે. શું છે કે સભાની કાર્યવાહી ચલાવવા માટે સભ્યો દ્વારા જે વ્યક્તિની પસંદગી કરવામાં આવે તેને વ્યક્તિ અથવા તો તે વ્યક્તિને ચેરમેન. તમને ખબર હશે કે લોકસભાને વિધાનસભામાં પણ હોય, ઓકે, સ્પીકર તરીકે અથવા તો આપણે પ્રેસિડેન્ટની નિમણૂક કરીએ તો એ શું છે, લોકસભાના અધ્યક્ષની નિમણૂક કરતા હોઈએ, ઓકે, તો એ શું છે કે જે કાર્યવાહી છે આપણી સભાની તો એ ચલાવવા માટે જે વ્યક્તિની નિમણૂક કરવામાં આવે તો તેને ચેરમેન તરીકે ઓળખવામાં આવે છે. સભાની કાર્યવાહી યોગ્ય રીતે ચલાવવા માટે, સભા સંચાલન કરવા માટે કંપનીના સભાસદ દ્વારા જે વ્યક્તિની નિમણૂક કરવામાં આવે તેને સભાપતિ કહે છે. શું છે કે કંપનીની કાર્યવાહી યોગ્ય રીતે ચલાવવામાં આવે, સભાનું સંચાલન કરવામાં આવે તો એના માટે શું છે, કંપનીના સભાસદ એટલે કે જે લાયકાત ધરાવતા સભ્યો દ્વારા જે વ્યક્તિની નિમણૂક કરવામાં આવે તો તેને સભાપતિ તરીકે ઓળખવામાં આવે છે. હવે જોઈએ ચેરમેનની પસંદગી અને તેનું મહત્ત્વ. તો સભાની કાર્યવાહી અને કામકાજ વ્યવસ્થિત રીતે શાંત વાતાવરણમાં ચલાવવા માટે કંપની સભાના વડા તરીકે જે વ્યક્તિને નિમે તેને સભાના ચેરમેન કે સભાપતિ તરીકે ઓળખવામાં આવે છે. કંપનીની કાર્યવાહી અને કામકાજ જે છે કેવી રીતે કરવાનું છે? વ્યવસ્થિત અને શાંત વાતાવરણમાં. ફોર એક્ઝામ્પલ હું તમને એક ઉદાહરણ આપું. જો આપણે વાત કરીએ સંસદની, તો સંસદમાં સત્રો ભરાતા હોય તો તમે ક્યારેક લાઈવ જોયું હશે તો જે આ બધા સંસદ સભ્યો હોય એ શું કરતા હોય? જોર જોરથી બૂમો પાડતા હોય, પછી જે ટેબલ છે એ ઠોકતા હોય, ઓકે, પછી નોક કરતા હોય. સો દેટ ઇઝ નોટ પીસફુલ એટમોસ્ફિયર. શું કહેવાય, આપણે એવું કહીએ કે હંગામો ક્રિએટ કરતા હોય. તો આ કામકાજ જે છે એ શાંત વાતાવરણમાં પૂરું થાય એટલા માટે ચેરમેનની. બાકી તો શું થાય, જો ચેરમેન જ નહીં હોય ને તો બધા પોતાની રીતે પોતાને જે મનમાં આવે એ જ કરે, મારા મારી એ થાય અને ઇંક પણ ફેંકવામાં આવે. આપણે જોયું જ છે, યુ ઓલ આર અવેર અબાઉટ ધીઝ થિંગ્સ. ઓકે, જો સભામાં કોઈ ચેરમેનની પસંદગી કરવામાં ન આવે તો સભા કાયદેસર ગણાતી નથી. સામાન્ય રીતે સંચાલકના વડા સભાપતિ કાર્ય સંભાળે છે. ખૂબ અગત્યનું છે કે જો આપણે ચેરમેનની જ પસંદગી ન કરીએ તો એ સભાને આપણે કાયદેસર ગણાતી નથી. ચેરમેન સમગ્ર સભાનું સંચાલન સંભાળે છે. સભાના નિર્ધારિત થયેલા કાર્યો ચોક્કસ ક્રમમાં વ્યવસ્થિત રીતે થાય, જરૂરી ચર્ચા વિચારણાને અંતે યોગ્ય નિર્ણયો ઠરાવો કરવામાં ચેરમેન મહત્ત્વની ભૂમિકા ભજવે છે. શું થશે કે જે આપણે નિર્ધારિત કરેલા કાર્યો છે એટલે કે મિનિટ્સની આપણે વાત કરી હતી, ઓકે, એજન્ડાની, તો એ વ્યવસ્થિત રીતે થાય, ચર્ચા વિચારણાને અંતે ચોક્કસ નિર્ણયો લેવાય, ઠરાવો પસાર થાય, તો એના માટે ચેરમેનની ભૂમિકા કેવી છે? ખૂબ મહત્ત્વની છે. જો કોઈ ડિરેક્ટર સભાપતિ તરીકે કાર્ય કરવા તૈયાર ન હોય કે સભાના નિર્ધારિત સમય પછી 15 મિનિટમાં કોઈ ડિરેક્ટર હાજર ન થાય તો હાજર રહેલા સભ્યો પોતાનામાંથી કોઈ એકને પ્રમુખ તરીકે ચૂંટીને પસંદ કરી શકે છે. શું છે, આપણે ધારો કે એક સભા બોલાવી 15 ડિસેમ્બરના રોજ. હવે 15 ડિસેમ્બરે જે સભા બોલાવી છે એના ચેરમેનની આપણે અગાઉથી વરણી કરી દીધી છે, પસંદગી કરી દીધી છે. હવે 15 ડિસેમ્બરની સભા ચાલુ થઈ ગઈ, 10 વાગ્યાનો આપણો ટાઈમ છે, 10:15 થઈ ત્યાં સુધી આપણે રાહ જોઈ પણ આ ચેરમેન હાજર જ નહીં રહ્યા, તો શું થશે કે જે હાજર રહેલા સભ્યો છે એ કોઈક એકને ઉઠાવશે એટલે પસંદ કરશે અને એને શું કરવામાં આવે છે, ચેરમેન બનાવી દેવામાં આવે છે. એક જ વ્યક્તિની કંપનીના સંદર્ભમાં ઉપરની જોગવાઈ લાગુ પડતી નથી. જો એકલ વ્યક્તિત્વ ધરાવતી કંપની હોય તો એક જ વ્યક્તિ માલિક છે અને આ કોઈક જોગવાઈ આમાં લાગુ પડતી નથી. હવે આપણે જોઈએ લાયકાતની. તો સભાપતિ સભાનો નેતા છે, તે સભાનું સંચાલન કરવાની કાર્યવાહી સંભાળવાની હોય છે. હવે નેતા છે તો એનું કાર્ય શું છે, તો એ સભાનું સંચાલન કરશે અને કાર્યવાહીને પણ સંભાળશે.
એજન્ડા પ્રમાણે કાર્ય પૂર્ણ થાય, પુખ્ત ચર્ચા વિચારણાને અંતે યોગ્ય નિર્ણય અથવા તો ઠરાવો થાય તે અંગેનો તેની પાસે પૂરતો અનુભવ હોવો જોઈએ. હવે આપણે એકદમ એક્સપિરિયન્સ્ડ પર્સનને શું કરીશું, ચેરમેન તરીકે નિમીશું. જો એ વ્યક્તિ અનુભવ ધરાવતો ન હોય તો ઘણા બધા પ્રોબ્લેમ ક્રિએટ થવાની શક્યતા છે. આથી સભાપતિમાં અમુક લાયકાતો હોવી જરૂરી છે. તો કઈ કઈ લાયકાતો? તો જુઓ, ચેરમેને સત્તા, ફરજો અને જવાબદારીની જાણકારી હોવી જોઈએ. એની જે સત્તા છે, એની ફરજો છે અને એની જવાબદારીની એને જાણકારી હોવી જોઈએ. કંપનીની સભા સંચાલનનો વાસ્તવિક અનુભવ હોવો જોઈએ, એટલે કે એને એક્સપિરિયન્સ હોવો જોઈએ. અને એટલે જ કહેવાય છે કે એક્સપિરિયન્સ ઇઝ ધ બેસ્ટ ટીચર. જો એને અનુભવ ન હોય તો પછી શું થશે, આખી સભા માથે ચડશે. કંપનીના નિયમનપત્ર અને કાયદાકીય બાબતોની જાણકારી હોવી જોઈએ. જે કંપનીનું નિવેદનપત્ર છે, મેમોરેન્ડમ ઓફ એસોસિએશન અને સાથે કેટલાક કાયદાકીય બાબતોની પણ એને જાણકારી હોવી જોઈએ. તણાવ અને સંઘર્ષ સંચાલનની આવડત હોવી જોઈએ. જો ક્યારેક તણાવ થાય, મેં તમને કીધું કે એકસાથે ઠોકે, ઇંક ફેંકે, તો એ બધી વસ્તુમાં એની આવડત હોવી જોઈએ. પ્રતિભાશાળી વ્યક્તિત્વ ધરાવતું હોવું જોઈએ. જે વ્યક્તિને ચેરમેન તરીકે નિમણૂક કરવામાં આવે તો એ કેવું વ્યક્તિત્વ ધરાવતું હોવું જોઈએ, પ્રતિભાશાળી એટલે કે કેપેબલ હોવો જોઈએ. અર્થકારણ, કંપની પ્રગતિ, વિકાસ અને વેપાર અંગેની માહિતી હોવી જોઈએ. એને અર્થકારણ છે, કંપની એની પ્રગતિ કેવી રીતે થાય, વિકાસ વેપાર કેવી રીતે કરી શકાય, તો એ અંગેની એને માહિતી પણ હોવી જોઈએ. હવે જોઈએ સભાપતિની કેટલીક સત્તાઓ, એટલે કે પાવર્સ ઓફ ચેરમેન. તો કંપનીની સભાઓમાં વ્યવસ્થિત કામગીરી થાય તે માટે ચેરમેનશ્રીને વિશિષ્ટ સત્તાઓ આપવામાં આવેલી છે. તો કઈ કઈ? તો દરેક સભ્યને સભામાં બોલવાની તક આપવાની, મહત્વના મુદ્દાઓ પર કોને કયા ક્રમમાં રજૂઆત કરવા દેવી તે અંગેને નિર્ણય કરવાની સત્તા. હવે એને ખબર જ છે સભામાં, તો કોને ક્યારે તક આપવી, કયા મુદ્દામાં કોને બોલવાની તક આપવી, કયા સમયમાં કયા ક્રમમાં બોલવાની રજૂઆત કરવા માટેની એને તક આપવી, તો એ અંગે નિર્ણય કરવાની સત્તા કોની છે? ચેરમેનની છે. જે વ્યક્તિને સભામાં હાજર રહેવાનો અધિકાર નથી તેવી વ્યક્તિ જો સભામાં હાજર રહે તો તેને સભામાંથી બહાર કાઢવાની પણ સત્તા છે. આપણે જોયું, મેં તમને અગાઉ જ કીધું કે હકદાર સભ્યો જ ભાગ લઈ શકે. તો જે વ્યક્તિને અધિકાર નથી અને છતાં પણ જો તે ભાગ લેશે તો તેને બહાર કાઢવાની સત્તા પણ ચેરમેનની છે. જ્યારે કોઈ સભ્ય કોઈ બાબત અંગે રજૂઆત કરતો હોય ત્યારે બીજા સભ્યો તેની સામે વાંધો દર્શાવે, વિરોધ દર્શાવે કે ટીકા કરે તે સમય સત્ય શોધીને છેવટનો નિર્ણય કરવાની સત્તા. મેં તમને કીધું, ફોર એક્ઝામ્પલ સંસદનું જ તમે બેસ્ટ લઈ લો, કોઈ એક બોલતો હોય તો બીજા શું કરશે, એની સામે ઓબ્જેક્શન્સ ઉઠાવશે. તો એ સંજોગોમાં છેવટનો નિર્ણય કરવાની સત્તા કોને છે? ચેરમેનને છે. સભામાં અયોગ્ય અભદ્ર ભાષાનો ઉપયોગ કરતા સભ્યોને સમજાવવું અને જો ન માને તો સભામાંથી તેને દૂર કરવાની સત્તા છે. શું કરશે, ગમે તેમ ગાળાગાળી કરતો હોય તો એને બહાર કાઢવાની સત્તા પણ છે. ગેરકાનૂની અયોગ્ય કે ખોટી બાબતો રેકોર્ડ પરથી દૂર કરવાની સત્તા. સભામાં અન્ય સભ્ય અયોગ્ય વર્તન કરે, સભા ચલાવવામાં અવરોધ ઊભો કરે તેવા સંજોગોમાં યોગ્ય કારણસર સભા મુલતવી રાખવાની સત્તા પણ છે. કોઈક સભ્ય અયોગ્ય વર્તન કરે અથવા તો સભા ચલાવવામાં અવરોધ ઊભો કરે તો શું કરશે કે ચોક્કસ કારણસર એ સભાને મુલતવી પણ રાખી શકે. સભામાં કોઈ મુદ્દા પર મતદાન કરવાનું હોય તો સભ્યો મતદાન કરે અને જો તરફેણ વિરુદ્ધમાં સરખા મત પડે તો તેવા સંજોગોમાં પોતાના મતનો ઉપયોગ કરી શકે. જેને આપણે એવું કહી શકીએ કે શું થશે કે કોઈક ડિસિઝન લેવાનું છે, 10 સભ્યો હાજર છે તો 5 યસ કહેશે અને 5 નો કહેશે, તો આ બંને ટાઈ થશે, તો એના વચ્ચે એને નિર્ણાયક મત આપવાની સત્તા કોની છે? તો સભાના જે ચેરમેન છે તો એ નિર્ણાયક મત આપી શકશે, એટલે કે એની પાસે વિશિષ્ટ પ્રકારની સત્તા છે. હવે જો આ ચેરમેન છે એ પોતાનો મત યસમાં આપશે તો 6 થઈ ગયા તો આ સર્વાનુમતે પસાર થશે, અને જો નોમાં આપશે તો અહીંયા 6 થશે તો આ પણ શું થશે, પસાર થશે. હવે જોઈએ સભાપતિની ફરજો. તો સભા સંચાલન યોગ્ય અને સુચારું રીતે થાય તે માટે કેટલીક એની ફરજો પણ છે. તો સભાની કાર્યવાહી શાંત વાતાવરણમાં સુચારું ચાલે છે કે કેમ તે જોવાની ફરજ, શાંત વાતાવરણમાં વ્યવસ્થિત રીતે ચાલે છે કે કેમ તો એ જોવાની ફરજ કોની છે? સભાપતિની છે. નિયમ અનુસાર કોરમ છે કે કેમ તેની ખાતરી કરવાની ફરજ આપણે જોઈ, કોરમ તો એ અનુસાર સભ્યો હાજર છે કે કેમ તો તે જોવાની ફરજદારી પણ ફરજ કોની છે? સભાપતિની છે. સભાની કાર્યવાહી નિશ્ચિત કરેલ કાર્યસૂચિ પ્રમાણે ક્રમશઃ હાથ ધરાય અને બધા કાર્યો પૂર્ણ થાય તે જોવાની ફરજ. જે આપણે મિનિટ્સ ક્રિએટ કરી છે તો એ અંગેના બધા જ કાર્ય થાય છે કે કેમ અને વ્યવસ્થિત રીતે થાય છે કે કેમ તો તે જોવાની ફરજ પણ ચેરમેનની છે. સભામાં દરેક સભ્યને બોલાવવાની તટસ્થ રીતે તક આપવાની ફરજ છે. જો એ તટસ્થ હોવો જોઈએ, ઓકે, કોઈ એકના સંદર્ભમાં બોલે એ ચાલે નહીં. સભામાં લઘુમતી સભ્યોનો અભિપ્રાય ધ્યાનમાં લેવો. જે લઘુમતી છે
તો એનો માઇનોરિટીમાંથી કોઈ બિલોંગ કરતા હોય તો એનો પણ અભિપ્રાય ધ્યાનમાં લેવું જોઈએ. સભામાં જરૂર જણાય તો મતદાન કરાવવાની ફરજ. મેં કીધું કે બને યસ નો થાય અથવા તો કોઈક પરિસ્થિતિને કંટ્રોલ કરવી હોય અને જો જરૂર જણાય તો મતદાન કરાવવાની ફરજ પણ કોની છે? ચેરમેનની છે. પ્રમુખે પોતાના મતનો એટલે કે કાસ્ટિંગ વોટનો કાળજીપૂર્વક ઉપયોગ કરીને પરિણામ જાહેર કરવું. આપણે જોયું કે જે નિર્ણાયક મત છે તો તેને કાસ્ટિંગ વોટ કહેવાય. ફાઈ યસ ફાઈ નો એટલે 50-50 કન્ડિશન હશે ત્યારે એ પોતાનો કાસ્ટિંગ વોટ આપશે એટલે કે નિર્ણાયક. તો એ સમજી વિચારીને મત આપવાની ફરજ કોની છે? સભાપતિની છે. આશા રાખું મિત્રો કે તમને આમાં સમજ પડી ગઈ હશે અને જો તમને આ વિડીયો પસંદ પડે તો લાઇક કરો, શેર કરો અને હા મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. ત્યાં સુધી હું રજા લઉં છું. ટેક કેર, ગુડ બાય, થેન્ક યુ એન્ડ હેવ અ નાઇસ ડે.